આપણે ભગવદ્ ગીતાનો પઠન પાઠન તો કરીએ જ છીએ, પણ આપણે તેને ખાલી વાંચવા જ પૂરતું, આપણે તેનો ખાલી એક શ્લોકને પણ આપણા જીવનમાં અમલ કરીએ તો તે આપણા જીવનમાં ખૂબ જ બદલાવ લાવે છે. શ્રી કૃષ્ણએ ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, તું કર્મ કર્યા બાદ તું ફળની રાહ નથી, તું કર્મ કરતો જ જા અને તે કરતા કરતા તું તેને કર્મયોગ બનાવી દે, તને તેનો ફળ અહીં જાતે જ મળશે. તેવી જ રીતે આપણે પણ તે ભગવદ્ ગીતાનો પણ આપણે ધ્યાનપૂર્વક પઠન પાઠન કરવું જોઈએ. આપણે આપણા ભારત દેશમાં મુખ્યત્વે ચાર માતા છે, એક તુલસી માતા, એક ગૌ માતા, એક ભારત માતા, અને જે આપણા જીવનમાં જીવતા શીખવાડે છે તે છે ભગવદ્ ગીતા. ગીતામાં